એને વાત ગમી નહીં. તમે ઈશ્વરને પ્રાર્થના કરજો, એક જ પ્રાર્થના કરજો કે મારા દેશના સંન્યાસીઓ ચારણગીરી ના કરે, સારંગી વગાડનારા ના થાય. જો કોઈ જગ્યાએ સાચું બોલનારો માણસ નહીં હોય અને બધા જ ખમા બાપુ ગમતી વાતો જ બોલનારા હશે તો ધર્મ રહેશે કેવી રીતે? તમારે ચંદ બારોટ જોઈએ છે ને? પૃથ્વીરાજને ગમે કે ના ગમે એ વાત કરવાની, એ તો મોઢું બગાડીને ગયો. મને જાણતો હતો મારા ઉપરથી એની શ્રદ્ધા ઓછી થઈ જશે. થઈ જાય, આપણે ક્યાં ટોળા ભેગા કરવા છે. બે વર્ષ પછી મને ખબર પડી કે મેં જે કહ્યું તો એ જ થયું અને આ એની છોકરી વિધર્મી સાથે ભાગી ગઈ. હવે પેલા ભાઈ છે ને ઘરમાંથી બહાર પગ નથી મૂકતા. એ ગામમાં જવાનું થયું તો મેં એમને બોલાવ્યા. મેં કહું આવો. કે શું મોઢું બતાવું? મેં કહું કેમ, બે વર્ષ પહેલા હતું એ કે તમે કહ્યું એવું જ થયું. હો, તે દિવસે તો કીધું બહુ ખોટું લાગ્યું તું ને. તમારા સમાજને ગટર જેવી ના બનાવવી હોય તો લોકોને ગુંગળાવો નહીં. મહાવીરે એક સૂત્ર આપ્યું હતું, જીવો અને જીવવા દો. હું તમને એક સૂત્ર આપું છું, સુખી થાવ ને સુખી થવા દો. આ સૂત્રને યાદ રાખજો, સુખી થાવ અને બીજાને સુખી કરો, સુખી થવા દો, તો એ ખોટો પગલું નહીં ભરે, તો એ સાચા રસ્તે ચાલશે. પણ તમે એને ગુંગળાવશો તો કદાચ એની ભૂલ થઈ જાય. ઋષિઓની ભૂલ થઈ જાય, મુનિઓની ભૂલ થઈ જાય, મોટા મોટા મહાપુરુષોની ભૂલ થઈ જાય. એટલે એક સમાજ કુરૂઢિઓથી ગ્રસ્ત અને ગંધઈ રહ્યો છે, દુર્ગંધ મારી રહ્યો છે. એક બીજો સમાજ છે એ તળાવ જેવો છે, ગટર જેવો નહીં. તળાવમાં ફરક એ છે ખૂબ પાણી ચોમાસાનું, દર વર્ષે નવું પાણી આવે છે, દર વર્ષે. તમારા ભુજનું તળાવ તો બહુ પ્રસિદ્ધ છે. એમ સમાજમાં દર વર્ષે નવું પાણી આવવું જોઈએ. નવા પાણીનો અર્થ તમે સમજ્યા? નવા વિચારો. તમે સમયની સાથે દોડી રહ્યા છો, દોડ્યા વિના છૂટકો નથી. સમય કોઈના માટે ઊભો નથી રહેતો. અને તમે સમયથી ઉલટી દિશામાં દોડશો તો પ્રતિક્રિયા થશે. સમય સાથે ચાલવું જ પડશે. દર વર્ષે તમારા અંદર નવું પાણી આવવું જોઈએ. તમારી એક પહાડ હોય, તળાવને પહાડ છે, બેખડો નથી. પહાડનો અર્થ થાય છે જે પાણી આવ્યું એનું રક્ષણ થાય, મર્યાદાની પાળ. ચોમાસાના દિવસો અને તળાવ છલોછલ ભરાયેલું. તમે ભરાયેલો માણસ જોયો છે? તમે ખાલી માણસને જોયો છે? જોઈ જોજો બેમાં કેટલો ફરક છે. એક માણસ પૈસેથી ભરાયેલો છે, એક માણસ કુટુંબથી ભરાયેલો છે, એક માણસ ભક્તિથી ભરાયેલો છે, પણ ભરાયેલો છે. વેક્યુમ જેવું કોઈ દુઃખ નથી. એક માણસ પાસે કશું નથી, પૈસો નથી, કુટુંબ નથી, ભક્તિ નથી, ખાલી જ ખાલી છે. ખાલી માણસનો ચહેરો તમે જોજો, એના ચહેરા ઉપર કદી નૂર ના હોય, કદી તેજ ના હોય. પણ ભરાયા પછી બે વાતો છે. ભરાયા પછી જો ઓછક લઈ આવે, જો ચંચળતા આવે, તો એ ભરાયેલું છે ને એ તમને લાજી મારે. એનાથી તમે દુશ્મનો ઉભા કરો, એનાથી તમારી અપકીર્તિ થાય. પણ ભરાયેલો માણસ જો શાંત બને તો એનું ઉડાણ વધે, એની ગંભીરતા વધે. તળાવમાં ચંચળતા જાગી, કારણ કે પવન મળ્યો, વાયુ ફૂંકાયો, પવન મળ્યો. પવન આવે ને જોરથી મોજા આવે ને પેલી પાળ છે ને એ પાળને ખોતરી નાખે, માટીને ખોતરી નાખે, એટલે પાળ ધોવાવા લાગી. એટલે પાળને વાચા થઈ ને પાળે કહ્યું, હે જળ, હે પાણી, તમે ખૂબ ભરો, ખૂબ ખીલો, ખૂબ આનંદ કરો, કિલ્લોલ કરો, મને આનંદ થાય છે, પણ મને ખોતરશો નહીં, મને તોડશો નહીં. જો મને ખોતરશો અને મને તોડશો તો મારી માટી તમારામાં પડશે, અને મારી માટી તમારામાં પડશે તો તમારું ઉડાણ ઘટી જશે, તમે નેડા થશો, ઊંડાની જગ્યાએ નેડા થશો. અને જો મને તોડશો તો તમે પાણી વહી જશો, નષ્ટ થઈ જશો. આજે જે તમે 12 મહિના સુધી લીલા રહો છો અને હજારોને લીલા રાખો છો, એની જગ્યાએ તમે પોતે જ સુકાઈ જશો. સમાજ એનું નામ કહેવાય જેને પાળ હોય, અને પાળ એટલે મર્યાદાની પાળ. અને મર્યાદાનો અર્થ થાય મહત્તા વધારે એ મર્યાદા, મૂંઝવણ વધારે એ મર્યાદા. આટલી મોટી લાજ કાઢો એનું નામ મર્યાદા નહીં. કાઠિયાવાડના માણસો અમારે ત્યાં આવે ને કે અમારે કાઠિયાવાડમાં મર્યાદા બહુ એમ. શું મર્યાદા? કે આવડી લાજ ને સાસુની કાઢવી પડે. મારવાડમાં તો સાસુની લાજ કાઢે પાછી, વહુની, પુરુષની તો કાઢે તો કાઢે, બોલાય નહીં. પુરુષ બેઠા હોય ત્યાંથી નીકળાય નહીં. હું એને મર્યાદા નથી માનતો. જેમાં માણસ મૂંઝાયા કરે, ઘરમાં બાથરૂમ ના હોય, સંડાસ ના હોય, સ્ત્રીને કઈ બહાર જવું હોય, બહાર જઈ ન શકાય,
બહાર પગ ના મૂકી શકાય, અને પછી પીડા શરીર, રોગિષ્ટ શરીર, કારણ કે કુદરત વિરુદ્ધ જીવન જીવવાનું હોય. અને આ મર્યાદાના નામે બધું, હું એને મર્યાદા નથી માનતો, મર્યાદા એનું નામ છે જેમાં તમારી મહત્તા વધે. તમે રામ લક્ષ્મણ સીતાનું ચિત્ર જોયું? સીતાજીને કદી લાજ કાઢેલી જોઈ? તમે બતાવજો મને કે સીતા મર્યાદામાં ઓછી હતી. તમારી સીતાજી લાજ કાઢતી નથી, તમારી દ્રૌપદી લાજ કાઢતી નથી, પાર્વતી લાજ નથી કાઢતી, શંકરજીની બાજુમાં બેસે છે. મને નથી યાદ કે તમારા દેવોમાં ભગવાનોમાં કોઈ લક્ષ્મીજી કે સરસ્વતી કે કોઈ લાંબો ઘૂંઘટો તાણીને બેઠા હોય. મેં એવો કોઈ ચિત્ર જોયું નથી. જોયું છે મહારાષ્ટ્રમાં કોઈ લાજ નથી કાઢતો, તો બધા ચારિત્રહીન બની ગયા. અને લાજ કાઢવાથી કઈ ચારિત્ર આવી જાય એવું નહીં સમજવાનું. પણ આ સમય સમયની વાત છે. કોઈ સમયે એનો બહુ લાંબો ઇતિહાસ છે. હું હમણાં 2-3 વર્ષ ઉપર ગ્રીસ ગયેલો, અને ગ્રીસ દેશમાં મને ખ્યાલ આવ્યો કે આખો જે પુરખા પ્રથા છે આરબોની, એ ગ્રીસમાંથી આવેલી છે, મકદુનિયામાંથી. આજે જે ત્યાં લડાઈઓ ચાલે છે બોસ્નિયા સર્વોની વગેરેની, એ બધા સિકંદરના દેશના લોકો છે, બહુ ખૂંખાર માણસો છે. ત્યાં આ પ્રથા હતી, ને ધીરે ધીરે પછી અહીંયા આવી અને દુષ્ટ માણસોથી બચવા માટે આ રસ્તો કરેલો. અને દુષ્ટ માણસોથી શું વાત કરું તમને, અને શું સમાજની વાત કરું. તમે કોઈ વાર ઊંઝા આવજો, ઊંઝા. અલાઉદ્દીન ખિલજીનો સરદાર ઉલુગ ખાન ગુજરાત જીતવા આવેલો, આપણા જ માણસોએ બોલાવેલો, પાટણના મંત્રીએ એને બોલાવેલો, એને રુદ્રમાળ તોડ્યો અને ઊંઝામાં એને ડેરો નાખ્યો. મુખીની દીકરી, પટેલની દીકરી, રૂપ રૂપનો અંબાર અને લાલ ચણોઠી જેવું શરીર, કોઈએ જઈને પેલા સુબાના મનમાં ભરમાવ્યું કે મુખીની દીકરી બહુ રૂપાળી છે. ઉઠાવી લાવ્યા, પકડી લાવ્યા. તુલના કરજો, 200-250 વર્ષ અંગ્રેજો રહ્યા, પણ સ્ત્રી સંબંધી કોઈ ફરિયાદ એમના નામે ઉભી થઈ ખરી? 200-250 વર્ષના ઇતિહાસમાં તમે કહેજો 200-250 વર્ષ અંગ્રેજોએ રાજ્ય કર્યું, કદી કોઈ સ્ત્રી સંબંધી કોઈ સ્કેન્ડલ ઉભું ના કર્યું. એટલે અંગ્રેજો યાદ આવે છે. પેલા સુબાએ એ છોકરીને ઉપાડી તંબુમાં લઈ ગયા, અને આ મુખીને આખું કુટુંબ રડવા બેઠું, રો કકડ કરવા બેઠું. એક બ્રાહ્મણ, એનું નામ અસાઈત, અસાઈત મુખીનો ભાઈબંધ, કે કેમ રડે છે? કે આ મારી છોકરી ઉપાડી ગયા. તું ચિંતા ના કર, હું સંગીતકાર છું અને હું રોજ સંગીત સંભળાવવા જાઉં છું, તારી દીકરી હું પાછી લઈ આવીશ. આણે જઈને રાત્રે સંગીત સંભળાવ્યું, એટલું સંગીત સંભળાવ્યું કે પેલો સુબો છે ને ખુશખુશ થઈ ગયો. એને કહ્યું, મારી દીકરીનું તમારા માણસો અપહરણ કરી લાવ્યા છે. તારી દીકરી મુખીની? કે ના, મુખીની નહીં, મારી દીકરી. એ તો મુખીને મારે મેળાપ છે, એટલે એના ત્યાં થોડું, એના ત્યારે થોડું, મારે ત્યારે. આપણા જ ભાઈઓ ક્યાંય ખોટું બોલે છે તો એની કસોટી શું? એ પટેલ છે ને આ બ્રાહ્મણ છે, એની કસોટી એ કે એ છોકરીના ભેગું બેસીને જો જમે તો વાત સાચી. અને અસાઈત બ્રાહ્મણે પટેલની છોકરીના સાથે એક ભાણામાં બેસી અને જમ્યો. એ ધર્મને સમજો, કોઈને બચાવવા માટે, કોઈનું રક્ષણ કરવા માટે, કોઈનું શિયર સાચવવા માટે તમારી રૂઢિઓને તોડવી પડે. કોઈની સાથે બેસીને ન જમવું એ ધર્મ નથી, એ રૂઢિ છે, એ રિવાજ છે. પેલો જમ્યો, દીકરી લઈને આવ્યો. સુબાએ કહ્યું, જા તારી દીકરી લઈ જા. એ આવ્યો તો ખરો, પણ સમાજે શું કામ કર્યું ખબર છે? સમાજે કામ કર્યું કે આ પટેલની છોકરી સાથે જમ્યો માટે હવે એને નાત બહાર મૂકી દો. એ ત્રણ ઘર બહાર મુકાયા, એમાંથી ત્રિગાળા થયા, તરગાળા થયા. અને એ તરગાળાઓને આ પટેલોએ વર્ષાસન બાંધી આપ્યું કે તમે અમારા ગામમાં આવજો, ભવાઈ કરજો, નાટક કરજો, અમે તમારું પૂરણ કરશું, કારણ કે અમારી દીકરીને તમે બચાવી. એટલા માટે મારે તમને આટલો પ્રશ્ન પૂછવો છે, એ અસાઈતને નાત બહાર ના મૂક્યો હોત તો તમે વધારે શુદ્ધ બન્યા? તમારો સમાજ એને સ્વીકાર કેમ ના કરી શક્યો? તેમ બહુ મોટું કામ કર્યું, પુણ્ય કામ કર્યું. તમે જેને આવે એને બહાર જ કાઢતા રહ્યા, બહાર કાઢો, બહાર કાઢો, બહાર કાઢો. એટલે મર્યાદા હોવી જોઈએ, પણ મહત્તા વધારે એ મર્યાદા, ગુંગળાવી મારે એ મર્યાદા ને. તમારી પાસે દર વર્ષે નવું પાણી આવે, તાજું પાણી આવે, પીવા લાયક પાણી હોય, ગટર જેવું ગંધાતું નહીં, એક તળાવ જેવો સમાજ છે. પણ એના ઉપર એક બીજો સમાજ છે, એને હું નદી જેવો સમાજ માનું છું. તમે કોઈ વાર હિમાલયમાં જજો અને કલકલ 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 કરતી નદીઓને જોજો. હું તો તમને ભલામણ કરું છું, ધાર્મિક દ્રષ્ટિએ નહીં
તો બીજી દ્રષ્ટિએ પણ હિમાલયનો પ્રવાસ તમે જરૂર કરજો, અને એ ઊંચા શિખરો અને ભવ્ય નદીઓ તમે જોશો તો તમે કુદરતને ત્યાં પગે લાગશો. શું રચના કરી! એક સમાજ વહેતો સમાજ છે નદીઓની માં, એનું પાણી કદી ગંધાતું નથી થતું, કારણ કે વહેતું પાણી છે. અને બીજી નદીને સ્વીકાર કરે છે, ત્રીજી નદીને સ્વીકાર કરે છે. ગંગા જ્યાંથી નીકળે છે ત્યાં આટલી ગંગા છે, ગૌમુખમાં આટલી જ છે, પછી ગંગોત્રીમાં મોટી થાય છે, અને ગંગાસાગર જતા જતા 3 માઇલનો પટ થઈ જાય છે, કારણ કે એની અંદર 700 થી 800 નદીઓ મળે છે. એટલે ગંગા મોટી થાય. ગંગાનું પોતાનું પાણી એટલું નથી, બીજી નદીઓનું પાણી એ સ્વીકાર કરે છે. એક સમાજ એવો છે ચાલે છે પણ બીજી નદીઓને સ્વીકાર કરતો ચાલે છે. આવો ભળતા જાઓ, ભળતા જાઓ, આપણે મોટા થઈએ. અને ભળેલી નદીઓથી જે મોટા થશે ને, એને સૂર્ય પણ નહીં સૂકવી શકે. તમે બીજી નદીઓને સ્વીકાર કરી શકો છો. આપણા ત્યાં એક બહુ મોટી કુરૂઢી આવી, એવી મોટી કુરૂઢી આવી, આ ઊંચામાં ઊંચા બ્રાહ્મણો, આ જરાક થોડાક નીચા, આ વળી એથી નીચા, અને આ તો બ્રાહ્મણ કહેવાય જ નહીં, આ તો ઠીક હવે બ્રાહ્મણ જ ના કહેવાય. મને યાદ છે બચપણમાં 84 જમવા માટે હું એ જતો ત્યારે 3-4 જાતની પંગત પડે, અને કેટલીક વાર એવું થાય કે જગ્યા સાંકડી હોય તો વચ્ચે એક લાકડું મૂકે એટલે એમ થઈ ગયું કે હવે આપણે જુદા પડી ગયા. બસ લાકડું મૂકવાનું જ કામ કર્યું છે, લાકડું ઉપાડવાનું કામ કરો ભલા. લાકડા મૂકી મૂકીને તમારું વિભાજન થઈ ગયું, ભાગાકાર થઈ ગયો. પેલું રેલવેમાં લાકડું આડું પડે એટલે બધો આખો ટ્રાફિક અટકી જાય, પણ હવે થોડોક ટાઈમ અટક્યો, હવે તો લાકડું ઊંચું કરો ટ્રાફિક ચાલુ થાય. આ 21મી સદી છે, આવી રહી છે. હવે આ લાકડા કાઢી, અમે એકવાર યાત્રાએ ગયા, હું તમને શું વાત કરું, મારી સાથે બે સુથારો કુટુંબો જમવા બેસીએ, એટલે સુથારો માંથી એક મેવાડા અને એક ગુજ્જર, મેવાડા જુદા બેસે, ગુજ્જરો જુદા બેસે, મેવાડા બ્રાહ્મણોની જોડે બેસે. ઘણી વાર સાંકડી જગ્યા હોય એટલે આડું લાકડું મુકાવે. મેવાડા કહે કે ના, અમે ગુજ્જર ભેગા ના બેસીએ. પણ કેમ? ના કે ગુજ્જર તો હલકા એમ, કે અમે મેવાડા એમ. કોને તમને છાપ આપી દીધી આવી? ક્યાંથી લઈ આવ્યા? આ સ્વયંભૂ, આ ઈશ્વરે બનાવેલી સૃષ્ટિ નથી, આ શાસ્ત્રોએ બનાવેલી સૃષ્ટિ નથી, આ ઋષિઓએ બનાવેલી સૃષ્ટિ નથી, આ સૃષ્ટિ તો માણસોએ પોતાના અહમને પોષવા માટે બનાવેલી છે, અને એમાંથી વિભાજન થયા છે. અને એ વિભાજનના કારણે ઓહો, એટલા વિભાજન. ચોમાસાનો ટાઈમ, ભાદરવાનો સમય, અને શ્રાદ્ધ પક્ષ ચાલે, અને શ્રાદ્ધ પક્ષમાં પહેલા બ્રાહ્મણો બહુ જમાડવાનો રિવાજ. આજે તો બધું ઘણું નીકળી ગયું અને સારું થયું નીકળી ગયું. એટલે રોજ બ્રાહ્મણો છે અબોટિયા પહેરી, મુક્તા પહેરી, હાથમાં લોટા લઈને જમવા જાય. એક વૃદ્ધ મુસ્લિમ ત્યાં રોજ દ્રશ્ય જોવે, અને એના મનમાં થાય કે જો હું બ્રાહ્મણ હોત તો રોજ લાડવા ખાવા મળોત. આ લોકો કેટલો રોજ રોજ એમને દૂધપાક પૂરી ખાવાનો. છેવટે એને મનમાં નક્કી કર્યું કે ચાલો આપણે એક મુક્ટો પહેરી લો. એણે પણ એક મુક્ટો પેલો પીળા રંગનો લાલ રંગનો લાવીને પહેરી લીધો, અને બધો દોડ કરી લીધો, પંગત લાગેલી મોટી એમાં જઈને વચ્ચે જઈને બેસી ગયો. તમારે જોવું જ જોજો. મને એક પેલો TTI હોય ને, એને મને વાત કરી કે મને કે ડબ્બામાં પેસી એની સાથે ખબર પડી જાય કે ટિકિટ વિનાનો કોણ છે. મેં કહ્યું કેવી રીતે? કે ચહેરા ઉપરથી એમ, એનો ચહેરો જ કહી આવે કે આની પાસે ટિકિટ નથી એમ. એમ પેલો જે નવો માણસ બેઠેલો ને, એના ચહેરા ઉપર ભય જ વ્યાપેલો હોય. એક બીજી વાત યાદ રાખજો, મેં ઘણી પંગતો જોઈ છે ને, તમે જોઈ હશે, એમાં બે પ્રકારના માણસો હોય. એક તો એવો માણસ હોય કે લોકોને લાવીને બેસાડે, આવો 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 બેસો બેસો, જમો, આવીને બેસાડે, લાવો દૂર દૂરથી લઈ આવીને બેસાડે. એક માણસ એવો ફરતો હોય બેઠેલાને ઉઠાડે, એનું કામ જ ઉઠાડવાનું હોય. પણ એમ કોને બેસાડે? ઓટ ઓટ ઓટ, પણ બેસ, તું કોણ છે? ઉઠાડવામાં. દુનિયાને બેસાડનારની એ જરૂર છે અને ઉઠાડનારની એ જરૂર છે. પણ બેસાડનાર યશ લઈને જીવે છે અને ઉઠાડનાર અપયશ લઈને જીવે છે. આવા ઉઠાડનારા એક ભૂદેવ ફર્યા કરે ને, એમની નજર પેલા ઉપર પડી એટલે એને કહે, એ કોણ છે તમે? તો કે બ્રાહ્મણ છો. ઉભા થઈ ગયા, બ્રાહ્મણ એટલે કયા બ્રાહ્મણ છો? તે ભાઈ એને એટલી ખબર હતી કે ગોળ બ્રાહ્મણ હોય, તો અમે ગોળ બ્રાહ્મણ છો. પણ ગોળ ખરા, પણ ગોળમાં કયા ગોળ? અને એનાથી કહે, યા અલ્લાહ, ગોળ મેં ભી ગોળ. આ બ્રાહ્મણ કહ્યું ત્યાં સુધી ચાલ્યું, ગોળ કહ્યું ત્યાં, હવે ગોળમાં પાછા કયા ગોળ છો? અવધિચમાં કયા સહસ્ત્ર છો, ટોળકિયા છો, ફલાણા છો, કયા છો? નાગરમાં તમે પ્રશ્નો રાજો, ખલા કયા કયા છે?
આ ઈશ્વરની રચના નથી, આ શાસ્ત્રોની રચના નથી. આ જે કુંડાળા થયા અને એમાં જે ઊંચ નીચના ભેદ થયા. હું જામનગર ગયેલો એકવાર, તમારી સાથે એક વિદ્યાર્થી ભણે, હું કાશીમાં, એને ભણાવવા માટે જવાનું થયું. ત્યારે એમના આચાર્યના ત્યાં જમવા જવાનું થયું, મને આમંત્રણ આપ્યું જમવા માટે. હવે પેલો એટલો મોટો પ્રકાંડ વિદ્વાન, પ્રકાંડ પંડિત, એના ત્યાં હું જમવા બેઠો એટલે પેલો વિદ્યાર્થી કે હું અહીં જમવા ના બેસું. મેં કહું કેમ એમ, કે મારા આચાર્ય ખરા પણ એ ઉતરતા બ્રાહ્મણ, અમે ઊંચા બ્રાહ્મણે. એટલે મેં પેલા આચાર્યને પૂછ્યું કે આ ખરી વાત છે? મને કે આ વાત ખરી, આમ બ્રાહ્મણ તરીકે અમે ઉતરતા એમ કે એ ઊંચા બ્રાહ્મણે. ત્યારે મારા મનમાં એમ થાય, જો બ્રહ્મ તેજ વિભાજિત હોય, આ લાઇટને જુઓ, આ એક પોઈન્ટ ઉપર કરેલી લાઇટ છે એટલે પ્રકાશ આપે છે, પૂરો પ્રકાશ. હવે એનું તમે વિભાજન કરી નાખો, નાના 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 ટમકા અને જુદા જુદા કરી નાખો, ખલાસ, પ્રકાશ મરી ગયો. જો પ્રકાશ વિભાજન કરે, ટમકા બની જાય, તો પછી એક નિશ્ચિત પોઈન્ટ ઉપર જે ફોકસ કરવાનું છે એ નહીં કરી શકો. એટલે હવે સમય છે કે તમે નદીઓને સ્વીકાર કરો. એક વિશાળ નદી, એક એવી મોટી નદી કે જેમાં મોટી સ્ટીમરો તરી શકે, એક એવી મોટી નદી કે જેને કોઈ સૂકવી ન શકે, ઉનાળાનો તાપ ના સૂકવી શકે, અને ચૈત્ર અને જેઠ મહિનાની લૂ એને સૂકવી ન શકે. જો એ નદીઓ અલગ અલગ રહે તો સૂકાઈ જવાની, મરી જવાની. આજે જરૂર છે તમારા સમાજને તમે એક મળતી નદીઓ. મારે ધોરાજી જવાનું થયું, મને બહુ આનંદ થયો. સમસ્ત બ્રહ્મ સમાજે મને બોલાવ્યો, વ્યાસ કરીને એક સજ્જન માણસ છે, એટલા સરસ સજ્જન માણસ છે. મને કે અહીંયા બ્રાહ્મણો છે, પણ બ્રાહ્મણોને ખબર જ નથી કે અમે કયા બ્રાહ્મણો છીએ. પછી એટલી જ ખબર છે કે અમે બ્રાહ્મણો છીએ, સાથે જમવાનું, સાથે ઇનામ, બધું ફલાણું ફલાણું બધું. પણ કદી અમે જાણતા નથી કે અમે આ બ્રાહ્મણ કે અમે પેલા બ્રાહ્મણ કે અમે ફલાણા બ્રાહ્મણ. અમને એ બધું ભૂલાઈ ગયું છે. મને એમ લાગે છે કે કચ્છ જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજને ધોરાજી પાસેથી આ વાત શીખવા જેવી છે. અને એમાં તમને ફાયદો થશે, એમાં તમને લાભ થશે. તમારો એક મોટો ગોળ, અને હું મારા ઘરની વાત નથી કરતો, તમારો એક સુવર્ણ યુગ હતો, સુવર્ણ કાળ હતો, જયારે રોટી વ્યવહાર ને બેટી વ્યવહારની ઉદારતા હતી. સમાજ જયારે મરવાનો થાય એટલે પહેલા એનો રોટી વ્યવહાર સંકુચિત થાય ને બેટી વ્યવહાર સંકુચિત થાય, એ બે ઉદાર થાય એને કોઈ મારી ન શકે. તમારો સમાજ કેટલો પ્રાચીન કાળમાં ઉદાર હતો. અર્જુન ને ભીમ જ્યાં જાય ત્યાં પરણે છે. નાગકન્યાને પરણ્યો, ફલાણી કન્યાને પરણ્યો, ફલાણી કન્યાને પરણ્યો. ભીમ તો હિડંબાને પરણ્યો. હિડંબા કોણ છે? આદિવાસી છે. આપણે રાક્ષસી રાક્ષસી કહી, રાક્ષસી નથી, આદિવાસી છે. આદિવાસી કન્યાને ભીમ પરણ્યો, એનો ઘટોત્કચ થયો. અને તમે જયારે મહાભારત વાંચો ત્યારે કેટલા ખુશ થઈ જાઓ, કેટલો આનંદ આવે. ભીમની ને ઘટોત્કચની ને હિડંબાની વાતો સાંભળો તો, પણ તમારો ભીમ જો એક હિડંબા લઈ આવે તો ઘરમાં ના પેસવા દો. તમારો અર્જુન કોઈ નાગ કન્યા લઈ આવે, જો એ નાગ કન્યા એટલે નાગાલેન્ડની કન્યા અથવા નાગ જાતિની કન્યા, નાગણી નહીં. સમાજે રોટી વ્યવહાર અને બેટી વ્યવહારની સંકુચિતતા કરી અને સમાજ ગટર જેવો બન્યો, સુકાતો ગયો. વિશાળ નદીઓ, આવો ભળો. મુસ્લિમ સમાજ કેમ આટલો બધો વિસ્તૃત કેમ થયો? એમાં જે આવે એ ભળી શકે છે. કોઈના માટે દરવાજો બંધ નહીં, કોઈના માટે કશી છૂટ, બધાના માટે છૂટ. તમે કાલા પહાડનું નામ સાંભળ્યું છે? બંગાળનો મુર્શિદાબાદનો નવાબ. અને આ નવાબો કોણ? બંગાળ ઉપર જે રાજ કરનારો મુસ્લિમ વર્ગ હતો એ બધા અફઘાનો મોટા ભાગે, અને દક્ષિણ ભારતમાં જે શિયા લોકો હતા એ બધા ઈરાનીઓ. રૂપ રૂપની અંબાર એવી એની દીકરી ઝરૂખામાં બેસે, અને એક તેજસ્વી બ્રાહ્મણનો દીકરો, આટલી પોતળી બાંધેલી, ઉઘાડું શરીર, ખભા ઉપર જનોઈ, ફરફર ફરફર ચોટલી થાય, હાથમાં લોટો, અને રોજ ગંગા સ્નાન કરવા જાય. પેલી ઝરૂખામાં બેઠી બેઠી એને જોયા કરે. પેલો નીચા માથે જ રોજ ગંગા સ્નાન કરીને શ્લોકો બોલતો બોલતો આવે. પેલી છોકરી એ છોકરા ઉપર મોહિત થઈ ગઈ અને સુકાવા લાગી. એના બાપને એની માને બધી ખબર પડી. ધીરે ધીરે એને હઠ લીધી, મને જો પરણાવવી હોય તો આ છોકરા સાથે પરણાવો. એટલે નવાબ કહે છે, નવાબની દીકરી આ ભિખારી બ્રાહ્મણના છોકરા સાથે પરણતી હશે? એને કહ્યું તો હું મરી જઈશ. અને નવાબને એની છોકરી ઉપર એટલો બધો પ્રેમ, છેવટે ઘણી ગળમથલ પછી એ છોકરાને બોલાવ્યો અને કહ્યું તારે મારી દીકરી સાથે પરણવાનું છે. હા કે ના, હું બ્રાહ્મણ કે ના પરણું, તોપના ગોળે ઉડાડી દઈશ, તોપના નાળચે બાંધીને ઉડાડી દઈશ.
ઘણું સમજાયો. હવે જ વિકલ્પ છે, યા તો પરણ અને નવાબ નો જમાઈ થા, અને યા તો તોપના ગોળે ઉડી જા. એ ઠેઠ જગન્નાથપુરી ગયો અને ભગવાનને કર કર્યો, ભગવાન મને બચાવો. આખો બ્રહ્મ સમાજ ભેગો કર્યો અને બધાને પગે લાગ્યો, તમે મને બચાવો, હું પરણી જાઉં, પછી મને તમે પાછો બ્રાહ્મણ બનાવી દેજો. કોઈ તૈયાર ના થયું, કોઈ કહેતા કોઈ તૈયાર ના થયું. છેવટે એના માટે એક જ રસ્તો, યા તો નવાબ નો જમાઈ બને, યા તો તોપના ગોળે ઉડી જાય. એને નવાબ નો જમાઈ થયો, અને જમાઈ થયા પછી પાછો બ્રહ્મ સમાજ પાસે આવ્યો, મને સ્વીકારી લો, મારા ઉપર કૃપા કરો અને મને સ્વીકારી. કઈ ગધેડું ગાય થતું હશે હવે, એ ગધેડું હવે કોઈ જાડો ગાય ના થાય. અને પછી આ કાલા પહાડે કઈ અત્યાચાર કર્યા છે. ઔરંગઝેબનું નામ તો ખોટું બદનામ થાય છે. કાલા પહાડે જેટલા મંદિરો તોડ્યા એટલા ઔરંગઝેબે નથી તોડ્યા. અને બ્રાહ્મણોના ઉપર જે જુલમ કર્યા છે, જે જુલમ કર્યા છે, વીણી વીણીને એક એક દેવના મંદિરો તોડ્યા. તમે બધા, હું તમને પગે પડતો હતો ને તમે મારો સ્વીકાર નતા કરતા, આટલા જુલમ કર્યા કેમ? તમારા સમાજે એનો સ્વીકાર કેમ ન કર્યો? આ તો એક સારામાં સારી વાત હતી કે આખી નવાબી, જેને કોઈ દીકરો નતો, દીકરીના માધ્યમથી બ્રાહ્મણના હાથમાં રાજ્ય આવવાનું હતું, એ સામે ચાલીને આવેલું રાજ્ય તમે ખોઈ નાખ્યું. કારણ કે તમારો સમાજ અભળાઈ જતો હતો, કારણ કે તમારો સમાજ સંકુચિત હતો, કારણ કે તમારો સમાજ બીજાને સ્વીકાર નતો કરી શકતો. જો તમારા સમાજમાં અર્જુન જેવો હોત, ભીમ જેવો હોત, તો પાચન શક્તિને કશો વાંધો આવવાનો નતો, તો બધું સ્વીકાર કરી લેવાનો હતો. પણ તમારો સમાજ ના ભીમ જેવો રહ્યો, ના અર્જુન જેવો રહ્યો, વાત વાતમાં અભળી જનારો થયો, અને તમે તમારા દુર્દશાના મૂળ રોપી દીધા. કેરાલામાં જજો, કેરાલામાં જામોરિયન રાજા, બહુ લાંબો ઇતિહાસ પણ નહીં ચર્ચા કરું, એ જામોરિયન રાજાના ત્યાં આરબો નોકરી કરે. આરબો પહેલા કેરાલામાં આવ્યા, પછી ગુજરાતમાં આવ્યા, નોકર ચાકર તરીકે આરબો કામ કરે. એની દીકરી, રાજાની દીકરી છે, એ સામે હોજ છે મોટો, એ હોજમાં નહીં રહી છે, અને નહીં ને બહાર નીકળી એટલે એનું પહેરવાનું જે કપડું છે એ પેલા ગુલામે એના તરફ ફેંક્યું. એ કપડું એના માથા ઉપર આવીને પડ્યું, રાજાએ ઉપરથી જોયું. અને એમના ત્યાં રિવાજ એવો કે છોકરીના માથા ઉપર જે કપડું નાખે એ એનો પતિ થાય. એટલે પેલા રાજાએ કહ્યું, બસ હવે આ છોકરો એનો પતિ. અજાણતા કપડું પડી ગયું અને ખરેખર એ છોકરો એનો પતિ થઈ ગયો. એ તો સમાજ ઉદાર હતો, તરત જ બેટી વ્યવહારમાં એમને તો કઈ વાંધો નતો. એ તો અહો ભાગ્ય કે રાજાની દીકરી અમને મળી. આખો મોપલા જિલ્લા બની ગયો. આજે કેરાલામાં જઈને જુઓ મુસ્લિમ લીગનું જોર ક્યાંથી આવ્યો. તમારા જૂની જૂની કથાઓ તમે જુઓ, એના કારણે આજે 1/3 પ્રજા છે એટલો મોટો ત્રાસ છે. પણ એના મૂળ તમારામાં છે. જો તમે નદીને જેવા ઉદાર હોત અને બીજા બધાને સ્વીકાર કરતા ગયા હોત તો તમારી આજે આ દશા ના થઈ. એક સમાજ તો વહેતી નદીની માફક છે. આવો નદીઓ ભેગી થાઓ, આપણે મોટી નદી થઈ જઈશું. પણ દરેક નદી કહે, ના મારે તો અલગ જ રહેવું છે, મારે તો અલગ જ, તો બધી સુકાઈ જશો. ઉનાળામાં બધી ભેગી થઈને સુકાઈ જવાની છે. એક ચોથો સમાજ છે, એ સમુદ્ર જેવો વિશાળ, બધી નદીઓ એમાં ઠલવાયા કરે. વિશાળ સમુદ્ર, સાગર, કદી દુષ્કાળ ના પડે એનું એક કામ છે. આખી દુનિયાને વાદળા આપવા, આખી દુનિયાને વરસાદ આપવો. બ્રહ્મ સમાજ છે, એ સમુદ્ર જેવો થઈ શકે. કારણ કે આખી દુનિયાને એ વિચારોના વાદળા આપે, ચિંતનના વાદળા આપે. પેલો પાણીનો વરસાદ અને આ ચિંતનનો વરસાદ, આ જ્ઞાનનો વરસાદ, આ તેજનો વરસાદ પણ જે સમુદ્ર જેવો થાય, તો સમુદ્ર જેવો થાય તો એના એનો એનું જ્ઞાન આખી દુનિયા ઉપર ફેલાય. તમારા કણાદ, કપિલ, વ્યાસ, વશિષ્ઠ, ગૌતમ, એકથી એક તેજસ્વી તારલાઓ આજે પણ એમના અમર પુસ્તકો એ લુપ્ત કેમ થયા? હવે કેમ કોઈ નથી કરી શકતા? હવે આપણી આવી સ્થિતિ કેમ થઈ? તમે સમુદ્ર પણ ખોયો એટલા માટે. અને સમુદ્રમાં શું છે? અગાધ ઊંડાણ છે, વિસ્તૃત કિનારા છે. જેમાં અગાધ ઊંડાણ હોય એમાં રત્નો પાકે, છીછરા જળમાં રત્નો ના પાકે. અને જેના દૂર દૂરના કિનારા હોય એમાં બધી સ્ટીમરો ફરી શકે. એટલે આ ચાર પ્રકારના સમાજ છે. આપણે ગટર જેવો સમાજ નથી બનાવો. તમારે ગટરને ગટરની ગંધ નથી આવતી. જેનો પરસેવો ગંધાતો હોય એને પોતાને ખબર ના પડે, જેનો શ્વાસ ગંધાતો હોય એને પોતાને ખબર ના પડે કે મારો શ્વાસ ગંધાય છે. તમે પાછા ખસો તો એ વધારે નજીક આવે, તમે વધારે પાછા ખસો તો એ વધારે નજીક આવે. કારણ કે એને ખબર નથી પડતી કે એનો પોતાનો શ્વાસ ગંધાય છે. પણ જે સમાજ
કુરૂઢિઓના કારણે, સંકોચિતતાના કારણે ગટર જેવો બન્યો હોય, એમાંથી દુર્ગંધ નીકળતી હોય. હા, જે તળાવ જેવો હોય, સમુદ્ર જેવો હોય, સરિતા જેવો હોય, નદી જેવો હોય, એના કિનારે સંધ્યા કરવાનું મન થાય, પ્રાર્થના કરવાનું મન થાય. કચ્છની આગવી સ્થિતિ છે. આનો ઇતિહાસ વિચિત્ર છે. અહીંયા કેટલાય રાવ થયા. એ રાવની અંદર એક રાવ એવા થયા જેમણે ઇસ્લામ ધર્મનું ગ્રહણ કરેલું. અને અહીંયા એક જમાદાર એવો થયો કે જે ખરેખર આખા સિંધના ઉપર એની હાક વાગતી હતી. અને સિંધની ઘણી વિચિત્રતાઓ છે, પહાડો છે, નાની નાની નદીઓ છે, રણ છે, બધું ઘણું છે. એમાં કોઈ જગ્યાએ પાંચ ઘર, કોઈ જગ્યાએ બે ઘર, કોઈ જગ્યાએ ત્રણ ઘર, કોઈ જગ્યાએ દસ ઘર, એમ વેર વિખેર વિખરાયેલો બ્રહ્મ સમાજ છે. અને વિખરાયેલામાં પાછી એની પેટા જ્ઞાતિઓ છે, અને પેટા જ્ઞાતિઓના કારણે વિખરાયેલો છે. મારી સમજણ પ્રમાણે બ્રાહ્મણોની તેજસ્વીતા ઋષિ યુગમાં હતી. જયારે ઋષિ હતો, પત્ની હતી, બાળકો હતા, નદી કિનારે ગુરુકુલ બનાવે, વિદ્યાર્થીઓને ભણાવે, અને ભણાવીને વિદ્યાર્થીઓ સમાજને આપે. પણ બ્રહ્મ સમાજે તેજ ક્યારે ખોયું? જયારે એ પુરોહિત બન્યો. એનો લાંબો ઇતિહાસ છે, તમને ઘણાને ખબર નથી. પણ આ દેશમાં આર્યોમાં બે મુખ્ય ઘટકો, બ્રાહ્મણ અને ક્ષત્રિય, બંને લડ્યા કરતા હતા, બંને યોદ્ધાઓ હતા. આજે બ્રાહ્મણ ક્ષત્રિય યોદ્ધા છે. બ્રાહ્મણ કાયર ના હોય, વાણિયા હોય, કાયર બીજા હોય, પણ બ્રાહ્મણ તમે બીજો ક્ષત્રિય સમજો. આ હું એમને નથી કહેતો, અનુભવો પછી કહું છું. જો બ્રાહ્મણ જો દુર્વાસા બને તો પછી એને ઠંડો કરવો બહુ કઠિન થશે. પણ બંને કોમો ઘણા વર્ષો સુધી, વેદોમાં એવા કેટલાય સૂક્તો છે અને પરશુરામ એનું પ્રમાણ છે, ઘણા વર્ષો સુધી બંને લડ્યા. પછી બંને વચ્ચે સમાધાન થયું. એક રાજા બને અને એક પુરોહિત બને. પુરોહિતનો અર્થ યજમાન વૃત્તિ કરનારો નહીં, પુરોહિતનો અર્થ મંત્રી થાય. પુરાહ અગ્રે યજમાનસ્ય હિતમ મનસી ઇતિ પુરોહિત. પોતાના યજમાનનું આગળનું હિત જે વિચારે એનું નામ પુરોહિત. એટલે વશિષ્ઠ પુરોહિત છે દશરથના, અને દશરથ છે એ વશિષ્ઠને પૂછ્યા વિના કોઈ ડગલું ભરતા નથી. એટલે સત્તાઓની બે વહેંચણી થઈ ગઈ. મરાઠા રાજા બને અને પેશવાઓ છે એ પેશવા બને, મંત્રી બને. આ રીતે પેરાલર ચાલ્યું બે ભાગમાં. આ સમાધાન ઘણા સમય સુધી ચાલ્યું. પણ પછી આ આખો પુરોહિત વર્ગ છે એ યજમાન વૃત્તિ કરનારો થઈ ગયો. રાજવૃત્તિ ખતમ થઈ, યજમાન વૃત્તિ થઈ ગઈ. કર્મકાંડ ઉપર જીવન ચાલ્યું, અને કર્મકાંડના જાળા વધતા ગયા, એના ઉપર જ આજીવિકા. કોઈનું સીધું આવે એટલે આપણે જમવાનું, કોઈ દક્ષિણા આપે એમાંથી જીવન ગુજારા કરવાનું, ગરીબાઈનો પાર નહીં, કારણ કે કોઈ કપડું આપે એ પહેરવાનું, કોઈ અનાજ આપે એ ખાવાનું. એટલે આખા બ્રહ્મ સમાજનું તેજ નીચે ઉતરી. આ તેજને ફરી પાછું સ્થાપિત કરવું હોય તો પહેલી શરત તો એ છે કે હું આપને સૌને કહું છું કે ભલા થજો, પણ યાચના વૃત્તિ ના કરશો. ધંધો કરજો, રોજી કરજો, નોકરી કરજો, બધું કરજો, પણ કોઈની આગળ લાંબો હાથ કરવો પડે એવો ધંધો ના કરશો. સમાજને જરૂર હોય તો સમાજ બધા પોતાની આવશ્યકતા પૂરી કરી લે. અને મેં જોયું છે કે બ્રાહ્મણોમાંથી જે ભણ્યા, નોકરીએ વળગ્યા, મામલતદાર થયા, કલેક્ટર થયા, વકીલ થયા, ડોક્ટર થયા, નેતા થયા, સુખી થયા, પ્રોફેસર થયા, સુખી થયા, અને લાલ રૂમાલ ખભા ઉપર નાખી કે બીજું ત્રીજું કરીને સિદ્ધપુરમાં જાઓ એટલે તરત જ પેલો પૂછે, હો ગાડીમાંથી ઉતરે એવો તરત જ પૂછે, હરાવું છે? તમારે હરાવવું છે? ભાઈ નથી હરાવવું, તું હરાવીને આવે. એ એમને એમ રહી ગયા, કારણ કે સમયની સાથે તાલમેલ ન કરી શક્યા. જે છોકરાઓ ડોક્ટર થયા, વકીલ થયા, સુખી થઈ ગયા. બે વસ્તુઓ યાદ રાખજો, જે ગામ છોડી અને બીજા ગામ જશે એ સુખી થશે, જે ધંધો બદલશે એ સુખી થશે. આ પટેલો એટલી રીતે સુખી થયા, એમને હળ છોડ્યું અને ત્રાજવું પકડ્યું. આજે આખો ગુજરાતનો વેપાર પટેલોના હાથમાં. વાણિયા બિચારા થઈ ગયા, મુનિમ થઈ ગયા, પટેલો ઊંચા આવી ગયા. જો એમણે હળ ના છોડ્યું હોત તો પટેલોની દશા આજે પણ એની એ હોત. એમણે ગામ છોડ્યું, દૂર દૂર સુધી આફ્રિકા ગયા, લંડન ગયા, અમેરિકા ગયા, સુખી થયા. એટલે બે વસ્તુ, ગામ છોડવાનું, ગામમાં કેટલું શું એની તાકાત કેટલી. તમારા કલ્યાણજી આણંદજી પેલા સંગીતકાર છે ને, કચ્છના જ છે ને, હવે અહીં કચ્છમાં જ રહ્યા હોત, એમના ગામમાં જ રહ્યા હોત, અને આવું જ સંગીત એ લોકોને સંભળાવતા હોત તો રાવણ અથાવાળા જેટલી એમની કદર થાય. પેલા રાવણ અથો વગાડનારો હોય ને, અમારા ગામમાં એક વાણીઓ રાવણ અથો હારો વગાડે છે, એની કદર મુંબઈમાં જ થઈ શકે.
એ ગામડામાં ના થઈ શકે, એની જગ્યા એ જ છે, જેની જ્યાં જગ્યા હોય ત્યાં જ જવું જોઈએ. તમારી પાસે હીરા છે પણ શાક માર્કેટમાં જઈને બેસો ને એટલે જે ખરીદનારો આવે એ કિલોનો જ ભાવ પૂછે, કેમ કિલો આપ્યા? એમાં કિલોનો ભાવ પૂછનારનો દોષ નથી, બેસનારનો દોષ છે. એને પાઘડી આપીને પણ ઝવેરી બજારમાં દુકાન લેવી પડે. એમ તમારી પાસે જ્ઞાન છે, નોલેજ છે, તેજ છે. તમે જાઓ, વિલાયત જાઓ, અમેરિકા જાઓ, બધે જાઓ. નારલીકર કોણ? બ્રાહ્મણ હતો, રામાનુજન બ્રાહ્મણ પૂજારીનો દીકરો હતો. જો એ બધા બહાર ન ગયા હોત તો એમના ગામમાં તો એમની કોઈ કદર કરનારું હતું. અને ધંધો બદલો, હું તમને ફરી ફરીને કહું છું કે ત્રાજવું પકડો. આજે વેપાર વિના, ત્રાજવા વિના કોઈનો ઉદ્ધાર નથી. બીજી બધી કોમો ઘણી આજે ત્રાજવું પકડતી થઈ ગઈ. હવે તમે પોલીસની નોકરી કરો કે મહેતાગીરી કરો કે 500,000 રૂપિયાની, એમાં કદી ઊંચા ના આવી શકો. મારી અને મેં વૈધવ્યના દુઃખો જોયા છે, અને આજે પણ જયારે હું કોઈ વિદ્વાને જોઉં તો એમાં મારી માના દર્શન કરું છું, અને તરત જ મારી કઈ શક્તિ હોય તો શક્તિ પ્રમાણે એને મદદ કરું છું. અને હું તમને કહું છું કે કચ્છના સમસ્ત બ્રહ્મ સમાજે 3 કામ કરવાના છે. એક તો તમારો વિદ્યાર્થી વર્ગ ભુજમાં ભણી શકે એટલે એક છાત્રાલય ઉભું કરો. કોઈ પણ બ્રાહ્મણ, પટેલોના છાત્રાલય હોય, વાણિયાના હોય, ક્ષત્રિયોના હોય, ફલાણાના હોય, ફલાણાના હોય, અને બ્રાહ્મણના છોકરા માટે કોઈ છાત્રાલય નહીં. એક તો છાત્રાલય ઉભું કરો. બીજું, જે કોઈ વિધવાઓ હોય અને દુખી હોય એનું લિસ્ટ તૈયાર કરો અને એને ગુપચુપ મદદ કરો. અને ત્રીજું, સમૂહ લગ્નો કરો. બોલો, આવતા વર્ષે કરશો સમૂહ લગ્ન? આભાર, ધન્યવાદ, હરિઓમ. એટલે બહુ સરસ રસોઈ બનાવી, મગ 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 થતી હોય. ગરીબાઈને કઈ લેવા દેવા નથી, હો, મારો તો અનુભવ છે. પૈસાદાર કરતા ગરીબ માણસ સારી રીતે જમાડી જાણે. પૈસાદારને એટલું ના હોય, મેં તો આખી જિંદગી અનુભવ કર્યો છે, પણ ગરીબ માણસ હોય ને પણ એની ભાવના ઊંચી હોય તો એને ઇલાયચીએ મળી રહે, એને ચારોડીએ મળી રહે, એને બદામે મળી રહે, એને ઘીએ મળી રહે, ને બધું મળી રહે. મેં તો એક વાર નહીં, અનેક વાર અનુભવ કર્યો. એક નાથે પિતૃ શ્રાદ્ધ બ્રાહ્મણોને જમાડવાના અને ભૂદેવોને જમાડવા એટલે તૃપ્ત કરવા, સારી રીતે થોડો અડધો લાડુ વધારે ખાય એવી રીતે એને જમાડવાના, એટલે રસોઈ માગ 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 થઈ ગયેલી. સારી સારી વસ્તુઓ રાખી અને ગિરજાભાઈએ ભાવથી રસોઈ કરેલી. બરાબર આ જ ટાઈમે એ ઘરના આગળથી હરિજનોનું મંડળ નીકળ્યું, 5-7-10 માણસો. અને સુગંધ કોને ના આવે? આ તો સારો, આજનો જમાનો તો ઘણો સારો છે, પણ એક ટાઈમ હતો જયારે તમારા એઠા પતરાળા ઝૂંટવા માટે ગીધની માફક ટોળા ઉભા હોય, કોઈનો આટલો લાડુ, કોઈના આટલા ભાત, અને જેવા જમીને ઉઠે એને લાકડા લઈને ઉભા હોય માણસો. એ ઝપાટો ના મારે એટલા માટે લાકડીઓ લઈને માણસો ઉભા રહ્યા હોય, અને જ્યાં એ જમીન ઉઠ્યા નહીં કામ તીડની માફક લોકો પડી જાય અને એ લાડવો ઝટ દઈને મોઢામાં મૂકી દે. કેમ? એને બિચારે લાડવો ક્યાં જોયો હશે. તમે ઘૃણા કરો છો, તમને નફરત થાય છે, પણ તમે કોઈ દાડો વિચાર કરો કે દિવાળીના દિવસે એના ઘરમાં લાડવા થતા, તમારો એઠવાડ એ જ એમના માટે 56 ભોગ છે. એ તમારા એઠવાડના એ તગારામાં બધું ભેગું કરે, દાળ ને એ ને તે ને બધું ખરડાયેલું, એ જ એમના માટેનો 56 ભોગ છે. પણ આપણે કદી એ બાબતનો વિચાર ન કરો, કોઈ વિચાર કરવા દીધો જ નહીં. અને આ બાજુમાંથી નીકળ્યા, નીકળ્યા એટલે આમ આમ નાક કરે સૂંઘે, એક જણાથી બોલાઈ ગયું, ઓહો કેટલા પુણ્ય કર્યા હોય ત્યારે આવું ખાવાનું મળે, કેટલા પુણ્ય કર્યા હોય. આપણા નસીબમાં કોઈ દાડો આ જન્મમાં તો આવું ખાવાનું આપણી જીવ ઉપર આવવાનું નથી. અને એક નાક સાંભળી ગયા, બસ આનું નામ હ્યુમેનિટી, આનું નામ માનવતા. તરત જ એમણે કહ્યું, ઉભારો ભાઈ, જશો નહીં, ઉભારો. કેમ બાપા? શું? કે નહીં, અહીંયા ઉભારો, મારા આંગણે આવો, ચાલો જમવા બેસી જાઓ બધા. અમે ત્યાં એકબીજાના મોઢા જોઈએ કે શું થઈ ગયું છે, કદી શક્ય જ નહીં. અને બધાને જમવા બેસાડી દીધો. ગિરજાભાઈને કહે છે, અને પત્ની એટલી જ પાછી, હો, જેવો પતિ એવી જ પત્ની. જો આ આપણા બ્રાહ્મણો છે, આ આપણા ભગવાન છે, અને અમને હવે આપણે જમાડવાનું છે. ભાવ કરીને જમાડ્યા. અને પછી તમે એમના ચહેરા જુઓ, એમના ચહેરા ઉપર જે તૃપ્તિ હોય, જે આનંદ હોય, જો આમાં તને બ્રહ્મના દર્શન થાય છે, આમાં તને ભગવાનના દર્શન થાય છે, ખૂબ તૃપ્ત થઈને. એને બોલવું ના પડે,
ધનવાન પુત્રવાન લક્ષ્મીવાન આયુષ્યવાન બોલવું ના પડે, એની આંતરડીના એક એક ખૂણામાંથી નીકળે, ભગવાન તમારું ભલું કરજો, અમારી આંતરડી ઠારી ભગવાન તમારું ભલું કરજો. એક વાર હું ડાંગ પહોંચી ગયો, જંગલ છે ને ડાંગનું, ઉડાણના ભાગમાં સાથે બે ચાર માણસો, ઉડાણના ભાગમાં આદિવાસી માણસો. અત્યારે તો હજુ થોડીક દશા સુધરી ગઈ, હજુ બરાબર નથી સુધરી, પણ ત્યારે તો બહુ જ ખરાબ દશા. લંગોટી જ લગાવી હોય, કપડું જ ના હોય શરીર ઉપર, અને એવા અડધા નગ્ન અને ચિથરા જેવા એ બધા ભેગા કર્યા, ભેગા કર્યા. એકે એકનું હાડકું દેખાય, કોઈના ચહેરા ઉપર નૂર નહીં, કોઈના ચહેરા ઉપર તેજ નહીં. પછી મેં પૂછ્યું, તમે શું ખાઓ છો, તમારું અનાજ શું છે, તમે શું ખાઓ છો? કોઈ વાત જ ના કરે, બહુ આગ્રહ કરી કરીને એકને નજીક બોલ, એ નજીક આવતા ડરે, આમ દૂર બેસે, નજીક બોલાવ્યા. પૂછ્યું તો શું ખાઓ છો, તો એક અનાજનું નામ લીધું, મને યાદ નથી. એ અડધો કિલો પોણો કિલો માડ ભેગું થાય, પછી એને દળીએ, એ લોટને 10-15 કિલો પાણીમાં નાખીએ, અને એ પાણીને ઉકાળ 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 કરીએ, એટલે પછી 3-4 કલાક સુધી એ પાણીને ઉકાળો તો એક રબડા જેવું થાય, રાબડી જેવું. પછી આખું કુટુંબ ભેગું થાય, ચારે તરફ ટોળે વળે, અને સૌના વાટકા જે હોય એમાં એ રબડું નાખ્યા કરે, બસ એ પીને બધા ઊંઘી જાય. બસ આજ અમારો આહાર, આજ અમારો ખોરાક. અરે સાથે જે ભાઈઓ હતા, મેં કહું બોલો બ્રહ્મભોજન કરાવવું છે, મને કે અહીં બ્રાહ્મણો, મેં કહું આ બ્રાહ્મણો બધા, આ બધા બ્રાહ્મણો રામચંદ્રે એમને છાતીએ લગાયા હતા, લગાયા હતા કે નહીં, ગુહને છાતીએ લગાયા હતા. રાણા પ્રતાપને આ લોકોએ મદદ કરી હતી, રાણા પ્રતાપના આખા લશ્કરમાં આ જ માણસો હતા, અને રામચંદ્રની સેનામાં જે માણસો હતા ને એ વાંદરા નતા, આ જ હતા. પણ આપણે બધાએ એને વાંદરા વાંદરા કરી મૂક્યા, પણ આ જ હતા. બસ બીજા દિવસે રસોઈ બનાવી, ખાલી શીરો, બીજું તો શું ત્યાં શક્ય હોય, શીરો ને શાક, આજ બે જ વસ્તુ કરાવી. મેં તો જો ઓછો નહીં કરવાનો, થઈ રહેશે, ઘણું થઈ રહેશે, તને ખબર નથી આ જ્વાળામુખી છે. આ બધી જે જઠરાગ્નિઓ છે ને, જઠરાગ્નિઓ નથી, જ્વાળામુખી છે. અને જ્યારે જ્વાળામુખી આરોગવા બેસે ત્યારે ખબર પડશે. અને પછી એ 70-80 છોકરા બધા મોટા બીજા ભેગા કરીને એમને જમાડવા માંડ્યા. એમને કઈ આનંદ, એમના ચહેરા ઉપર કઈ આનંદ, કઈ ઉર્મી, એ કડાયું તો સાફ થઈ ગયું, ધાડ 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 બધું ઓરવા માંડ્યા જે તે. અને પેલાને મેં કહ્યું, જો આટલો આનંદ તે કોઈ જાડો જોયો તો? મને કહે, ના, કોઈ દિવસ આવો આનંદ નતો જોયો. બસ એક નાથે જમાડી દીધા. આનું નામ મૂલ્ય પરિવર્તન. ચીલા ચાલુ જે ઘરેડ, એ ઘરેડમાંથી નવી ઘરેડ પાડવી, મૂલ્યો બદલવા, દાનની પદ્ધતિ બદલવી, દ્રષ્ટિને બદલવી, આનું નામ ક્રાંતિ કહેવાય. આનું નામ કહેવાય દ્રષ્ટિ. અને બધાને જમાડીને વિદાય તો કર્યા, પણ હવે રસોઈ તો હતી નહીં, થોડીક હતી. હમણાં બ્રાહ્મણો આવીને ઉભા રહેશે, હવે એમને શું જમાડશું? ગિરજાભાઈ કે તમે ચિંતા ના કરજો, હું ઝપાટાબંધ રસોઈ બનાવી નાખું. અને ગિરજાભાઈએ બહુ ઝડપથી રસોઈ બનાવવા માંડી, બહુ ઝડપથી રસોઈ તો તૈયાર થઈ ગઈ. પણ વાત ફેલાઈ ગઈ, વાત ફેલાઈ ગઈ કે અમારા માટે જે રસોઈ બનાવી હતી ને, એ રસોઈ હરિજનોને જમાડી દીધી. અને હાહાકાર થઈ ગયો. જમાડવાથી હાહાકાર નહીં, પહેલા કેમ જમાડ્યા, પછી જમાડો તો વાંધો નહીં, પછી અમુક રીતે જમાડો તો વાંધો નહીં, પણ પહેલા કેમ જમાડ્યા. એટલે ભક્તિ માર્ગ છે ને, ભક્તિ માર્ગની આ એક ખાસ વાત છે. યજ્ઞ શિષ્ટા સિના સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષૈહી ભુંજતે તિત્વઘમ પાપા એ પચન ત્યાત્મ કારણાત. પહેલા ભગવાન, પછી સંતો, અને સૌના પછી હું. આ ભક્તિ માર્ગ, પહેલા હું, પછી બીજા, પછી ત્રીજા, અને પછી બધા. આ ભક્તિ માર્ગ નહીં, પણ આ કયો માર્ગ થયો? આ વર્ણવાદ થયો.